તરફથી રણજીત ટ્રોફીની મેચ રમી ચૂકેલા એક ભૂતપૂર્વ ક્રિકેટરને સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમે બ્લેકમેલિંગના કેસમાં ઝડપી પાડ્યો છે હાલમાં જમીન દલાલી કરતા આ યુવાને સુરતની પરિણીતાને તેની અંગતપળોના વીડિયો અને ફોટો વાયરલ કરવાની ધમકી આપી તેની પાસેથી રૂપિયા પડાવ્યા હતા આખરે પરિતાએ સુરત સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી સુરત ખાતે રહેતી એક યુવતી તેના લગ્ન પહેલા ફેસબુક ઉપર મૂળ રાજસ્થાનના રાજસંબંધ જિલ્લાના દેવગઢ તાબેના નરણા ગામના વતની આશિષ ભવરલાલ જૈન સાથે મિત્રતા થઈ હતી આશિષ જૈન રાજસ્થાનની ટીમ વતી રણજીત ટ્રોફી ક્રિકેટ મેચ રમી ચૂક્યો છે અને તે ક્રિકેટર હોવાની ઓળખ આપીને તેણે યુવતી સાથે મિત્રતા વધારે ઘાટ કરી હતી આશિષ જૈન આ યુવતીને મળવા માટે સુરત આવ્યો હતો તેમજ તેની સાથે અંગત પળો વિતાવી હતી આ સમયે તેણે પોતાના મોબાઈલમાં યુવતીના ફોટા પાડીને અંગત પળોનો વિડીયો બનાવી લીધો હતો બાદમાં યુવતીના લગ્ન થઈ જતા આશીષ જૈનની દાનત બગડી હતી અને તેણે યુવતીને બ્લેકમેલ કરીને એવું કહ્યું હતું કે તું મને રૂપિયા નહીં આપે તો તારા વિડીયો અને ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઈશ જેથી યુવતી ગભરાઈ ગઈ હતી અને પ્રથમ તેણે પોતાના બને વિના અકાઉન્ટમાંથી રૂપિયા પંદર હજારનું પેટીએમ કર્યું હતું ત્યારબાદ પણ આશીષ જૈન રૂપિયા માંગતો રહ્યો હતો અને યુવતીના પતિ તેમજ તેના પિતા પાસેથી પણ રૂપિયા માંગ્યા હતા જેથી વધુ પંચોતેર હજાર એક્સિસ બેન્કના અકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા

જે ફરિયાદીઓ ફરિયાદીને ફેસબુક ઉપર એક આશીષ જૈન નામના ફેસબુક એકાઉન્ટથી વારંવાર મેસેજ આવતા હતા અને તેમની સાથે ફેસબુકના માધ્યમથી મિત્રતા કેળવવામાં આવેલી હતી ત્યારબાદ તેઓને બ્લેકમેલિંગ કરવાના ઈરાદે તેઓના જે મિત્રતા દરમિયાન જે પર્સનલ ફોટા હતા અને વિડીયો હતો જે સ્ક્રીન રેકોર્ડિંગના માધ્યમથી કરવામાં આવેલું હતું તે શેર કરવાના તથા ફરિયાદીના સગા સંબંધીઓને વાયરલ કરવાના એક બ્લેકમેલિંગ ઇરાદાના ભાગરૂપે પૈસા માંગણી કરવામાં આવી હતી તે સંપૂર્ણ માહિતીથી અવગત થઈને સુરત સિટી સાયબર ક્રાઈમ સેલે આઈપીસીની કલમ ત્રણસો ચોર્યાસી બસો બાણું પાંચસો તથા આઈટીએકની કલમ છાસઠ ઈ અને સડસઠ અનુસંધાનને ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરેલી ત્યારબાદ સુરત સિટી સાયબર ક્રાઈમ સેલને આ તપાસમાં સફળતા મળી અને આ જ ગુનાના જે બ્લેકમેલિંગ કરનાર આરોપી જેનું નામ છે આશિષ પવરલાલ જૈન જેમની ઉંમર સત્યાવીસ છે જેઓ ધંધો દલાલીનો કરે છે તેઓને રાજસ્થાનના નરાણા ગામ ગામ અને જે રાજસમંદ જિલ્લામાંથી ધરપકડ કરીને સુરત સિટી સાયબર ક્રાઇમ સેલે અહીં તેમને લાવવામાં આવેલ છે જે આરોપી છે તેઓ આ પૂર્વ રાજસ્થાન રાજ્ય તરફથી રણજી ટ્રોફીમાં જુનિયર રણજી ટ્રોફી ટીમમાં સભ્ય પણ રહી ચૂકેલ છે અને તેઓ રાજસ્થાનની રણજી ટ્રોફી ટીમ તરફથી રમેલા છે આ પર્ટિક્યુલર જે મોડસ ઓફરન્ડીમાં જે આરોપી છે તેઓએ તેઓ સાથે જે ફરિયાદી છે તેઓને લગ્ન પહેલાં મિત્રતા કેળવીને લગ્ન બાદ તેઓનું લગ્ન જીવન ભંગાણ થાય અને તેઓના જે અંગત ફોટા ડરાવી ધમકાવીને માગવામાં આવેલા હતા તેઓ વાયરલ કરાવી કરાવીને અને તેને ડિલીટ કરાવવાના અલગ અલગ રૂપિયા છન્નું હજાર રૂપિયા આરોપી પાસે આરોપીએ ફરિયાદી પાસેથી બ્લેકમેલિંગ કરીને લીધેલું Сразу.